કેશોદના ગેલાણા ગામે સગા ભાઈઓએ જમીનના મન દુખે સગી બહેનની હત્યા કરી હોવાનો મૃતકના બહેનનો આક્ષેપ પોલીસ તપાસ શરૂ. કેશોદના ગેલાણા ગામે સીમ વિસ્તારમાં ખેતરના ઘાસમાં વંદનાબેન ઉર્ફે ચંદ્રિકાબેન કરશનભાઈ સેજાણી નામની મહિલા ઈજાગ્રસ્ત હોવાનું તેની બહેન વનિતાબેન મુકેશભાઈ પનારા માણાવદર સાસરે હોય જેમણે 108માં જાણ કરી હતી, જેની 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં મહિલાની તપાસ કરતા મહિલા મૃત હાલતમાં હતી, જે બાબતની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જે બાબતે કેશોદ DYSP જેબી ગઢવી, PIDJ ઝાલા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં તપાસ કરતા ગેલાણા ગામની સીમમાં ખેતરમાં ઘાસમાં મૃતકની લાશ જોવા મળી હતી. મૃતકના હાથ પગમાં અને શરીરમાં વાગેલાના નિશાનો જોવા મળ્યા હતા. મૃતક મહિલાની લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. ગેલાણા ગામે મહિલાની લાશ મળી હતી, જે લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી, જ્યાં મૃતકના બેન જે માણાવદર સાસરે છે વનિતાબેન મુકેશભાઈ પનારા, જેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા સગા ભાઈઓ, મોટા બાપનો દીકરો તથા મારી ભાભીઓએ જ મોઢે મૂંગો દઈ અને જમીન માટે હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે વનિતાબેન મુકેશભાઈ પનારા માણાવદર વાડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ સુધીર કરશન સેજાણી, અસ્મિતા સુધીર સેજાણી, ભૂમિત કરશન સેજાણી, કિંજલ ભૂમિત સેજાણી તથા વજુ વસરામ સેજાણી શકદાર હોવાનો આક્ષેપ છે. ત્યારે શકદારો મોત નિપજાવવામાં સામેલ છે કે કેમ તે પોલીસ તપાસ પૂર્ણ થાય બાદ જ જાણવા મળશે. હાલ તો આ ઘટનાની કેશોદ તાલુકામાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની વધુ તપાસ કેશોદ PI DJ ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે. હાલ મહિલાના મોતનું રહસ્ય અકબંધ હોય ફરિયાદના આવ તેમના ભાઈઓ પર આક્ષેપ કરવામાં આવેલ હોય ત્યારે મહિલાના મોતનું રહસ્ય શું ખુલશે તે જોવાનું રહ્યું. મારું નામ છે પનારા વનિતાબેન માણાવદર. મારી બેનને મારા ભાઈ સુધીર, અસ્મિતા, ભૂમિત, કિંજલ આ ચારેય રોજ વાડીએ જતા અને રોજ બાજતા, ને મારી બેનને કાલે અસ્મિતા એમ સુધીરે લાકડીએ મારીને એને મારી નાખી છે. તો સરકાર મારી બેનને ન્યાય આપે અને પોલીસ ખાતું કૃપ માગે છે તો અમે કૃપ ક્યાંથી આપીએ? મારી બેનને ન્યાય આપે સરકાર, આટલું કહું છું. હું જેબી ગઢવી, DYSP કેશોદ ડિવિઝન. આજરોજ મને એવી જાણ થઈ કે ગેલાણામાં વાડી વિસ્તારમાં એક બેન છે એ ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા છે બેભાન અવસ્થામાં. તો હું પોલીસ ઇન્સ્પેક્ટર DJ ઝાલા કેશોદ પોલીસ સ્ટેશનના એમને તથા સ્ટાફને લઈ અને બનાવવાળી જગ્યાએ આ જગ્યાએ આવ્યો છું. અહીંયા જે બેન છે એ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ છે. તે બેનનું નામ છે વંદનાબેન કરશનભાઈ સેજાણી, 42 વર્ષની ઉંમર છે એમની. બનાવની વિગત એવી છે કે આજરોજ એમના સગાબેન માણાવદર જે રહે છે વનિતાબેન, એણે 108ને ફોન કરીને જણાવ્યું હતું કે મારી બેન છે એને વાગેલું છે અને એ વાડી વિસ્તારમાં પડેલી છે, તમે ત્યાં પહોંચો. જે વર્દીને આધારે 108 છે એ તપાસ કરતી ગોતતી ગોતતી આ વાડી અક્ષિમ વિસ્તાર ખૂંચતી એ અહીંયા ટીમ આવી અને એણે આ બેનને જોયા. બેન મૃત્યુ હાલતમાં હતા. બેનના પગમાં અને એમાં પણ લોહીના નિશાન છે. હાથ ઉપર પણ વાગેલાના ચાંભા પડી ગયા હોય એવા, કાળા ચાંભા પડી ગયા એવા નિશાન છે. શરીરમાં અક્કડ પણ આવી ગઈ છે, કડક શરીર કડક થયું છે. મતલબ કે 8-10 કલાક પહેલાં એનું મોત થયું હોય એવું માનવાને કારણ છે. બનાવમાં એવું પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે હાલ આ બેન જે છે એને એના ભાઈઓ સાથે જમીન બાબતે વિખવાદ હતો એવું હાલ એનું કારણ જણાઈ આવે છે. આગળ હવે આની ગુનો દાખલ કરીશું, પોસ્ટમોર્ટમ ઇન્ક્વેસ્ટ પંચનામું થશે અને આગળની કાર્યવાહી. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ હળિયા, કેશોદ.